નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીના કાલ્યાવાડી વિસ્તારમાં આવેલા કોડીવાડ ખાતે આવેલું ચાચર માતાનું મંદિર અને ચાચર માતાના મંદિરનો આજ રોજ 28મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. વાત જો કરવામાં આવે તો સૌપ્રથમ 1988ની અંદર ચાચર માતાની પ્રથમ સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 2011માં માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. માતાજીની સાથે અગાસી માતા અને મહાદેવજી પણ બિરાજમાન થયેલ છે. વાત જો કરવામાં આવે તો આજે સવારે 8 વાગે યજ્ઞનો આરંભ કરવામાં આવ્યો અને સાંજે 4 વાગેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. સવારે 9 થી 1 દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સાંજે 5 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કે જેની અંદર લગભગ 5 થી 7 હજાર ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. ત્યારબાદ રાત્રે 9 કલાકથી સામૂહિક ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે સૌપ્રથમ લાલુ મહારાજ, કે જે કાલિયાવાડીના ગોર મહારાજ છે, શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. ચાચર માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય. કાલિયાડી ગામમાં આજે 9 મંદિરનો જીર્ણોદ્ધાર થયા પછી આ 13મું વર્ષ ચાલે છે. 13મા વર્ષે માતાજીની સાલગીરીમાં પાટોત્સવની અંદર રામયજ્ઞનું આયોજન કર્યું છે. આકાર રકાર અને મકારમાંથી ઉત્પન્ન થાય એ રામ છે. રામ એ મહામંત્ર કહેવાય. એ મંત્ર ઓમકારની સાથે સરખામણીમાં આવે છે. રામ બોલવાથી વધારે સમય લાગતો નથી, રામ નામ બોલવાથી જીવન તરી જાય છે. એના માટે આજે રામયજ્ઞનું આયોજન કર્યું છે. દરેક ગ્રામજનોને, ભાવિક ભક્તોને તન મન ધનથી જે સેવા કરે છે એ ગામ પ્રજાજનોને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય પ્રાપ્ત થાય એના માટે આ સરસ આયોજન કર્યું છે. સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કર્યું છે. 5 થી 7 હજાર માણસની ગણતરીનું મહાપ્રસાદનું આયોજન છે. દરેકને ભાવભર્યું આમંત્રણ છે અને આવા ને આવા પ્રસંગ દર વર્ષે પાટોત્સવના દિવસે કરતા રહીએ એવા બ્રાહ્મણોના આશીર્વાદ છે અને બ્રાહ્મણો થકી ગામજનોનું પણ આગળ પ્રગતિ થાય એ માટે શુભેચ્છા પાઠવું છું. ચાચર માત કી જય. તો સાથે જ ત્યાંના કોર્પોરેટર અને સ્થાનિક આગેવાન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. શ્રી ચાચર માત કી જય, અગાસી ભવાની માત કી જય, જ્ઞાનેશ્વર મહાદેવ કી જય. તારીખ આજ 3/5/2024 ને શુક્રવાર આજે આજે કાલ્યાવાડી કોડીવાડ શ્રી રામયજ્ઞ રાખવામાં આવેલો છે અને અમારા એકતા યુવક મંડળ 3 દિવસથી ભારે જહેમતથી આ પ્રસંગને પૂરો પાડ્યો છે. સાંજે 5 થી 7 હજાર માણસનું મહાપ્રસાદ રાખવામાં આવેલો છે અને 9 કલાકે સાંજે રાસ ગરબા રાખવામાં આવેલો છે. આ 1988માં પ્રથમ સાલગીરા થઈ હતી. ત્યારબાદ 2011માં નવું જીર્ણોદ્ધાર કરી ને શ્રી ચાચર માતાનો સારો મંદિર બનાવીને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આજે શ્રી રામયજ્ઞ વર્ષોથી અમારો એક યજ્ઞ બાકી હતો, આજે શ્રી રામયજ્ઞ કરવામાં આવેલો છે. તો સર્વ ભાઈ ભક્તોને અમારા ભૂદેવો થકી અમારા યજમાનોને સારા આશીર્વાદ મળે એવી શુભેચ્છા. તો આ પ્રમાણે આજરોજ કાલિયાવાડી સ્થિત કોડીવાડ ખાતે આવેલ ચાચર માતા મંદિરની 28મી સાલગીરી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે. સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી.